यत्रत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंद नौ है, 24वां अध्याय शुरू थाई छे। टेलीफोन चले छे, मोबाइल तो अध्याय छे, एने संक्षेप में समझाया छे श्रीधर स्वामी। श्रीधर स्वामी ना शैली छे के दरेक अध्याय पहला श्लोक आपे, ये अध्याय नु जे तात्पर्य छे ए समझावा माटे के चतुर्विंशे दुसांख्येन मनोमोहो निवार्यते आत्मनः। चतुर्विंशे दु आ 24वां अध्याय में सांख्येन भगवान सांख्य शास्त्र आपणे कहेवाना छे आत्मनः मनोमोहो निवार्यते। सांख्य शास्त्र मुख्यत्वे आत्मा अनात्म विवेक मळे प्रसिद्ध छे। आत्मा अनात्म विवेक ने सांख्य कहे। तो मनोमोह निवार्यते, आ मन में जो मोह छे, अनात्मा में आत्मबुद्धि, उपाधि में अहम भाव के अध्यास, आ छे मनो मोह। मनोमोह मनोमोह निवार्यते, मनना मोह कहो भ्रम कहो आज अध्यास छे निवार्यते, એનું નિવારણ કરવામાં આવે છે। કેવી રીતે? સાંખ્યેન, એટલે કે આત્મ અનાત્મ વિવેકેન, આત્મ અનાત્મના વિવેક દ્વારા આજે મોહ, અનાત્મામાં આત્મબુદ્ધિ, અવિવેક, આત્મા અને અનાત્માનો ભેદ ન સમજવો, અંતેથી એ બે ભિન્ન તત્વ છે પરંતુ બંનેને એક માનવા। જેવી રીતે લોખંડના ગોળાને अग्नि तपावामां आवे तो लोखंडना अग्नि जाने के एक थई जाय, एक बीजाना गुण जाने के ग्रहण करी ले, अंतेथी जेना विवेक नथी एम माने के आ आगनो गोळो एक ज हस्ती छे। वास्तवमां आगना गोळामां बे तत्व रहेला छे, अग्नि अने लोखंड। बेने बुद्धिमां जुदा करवानो કે ગોળ આકાર છે એ લોખંડનો છે, લાલ રંગ ઉષ્ણતા અગ્નિના છે, અગ્નિ અને લોખંડ બંનેના જ્યારે લક્ષણ આપણે જાણીએ ત્યારે બુદ્ધિમાં એ લક્ષણની મદદથી આપણે આ બેને જુદા કરી શકીએ અને વિવેક કહેવામાં આવે। તો અવિવેક આપણા જીવનની સમસ્યા છે, વિવેક એનો ઉકેલ છે, આ સાંખ્યની પ્રક્રિયા છે। સાંખ્યેન આત્મનઃ સ્વસ્ય मनोमोह निवार्यते, असांख्य अर्थात आत्मनात्म विवेक थी पोतानो जे मन मां जे मोह छे एनु निवारण थाय छे। अहीं सांख्य मां शुं कहे छे? सर्व भावना आगमा पाए चिंतया। आ बधा भावो, आ जगतना भाव छे, आगमा शेमाथी उद्भवे छे, अपाय शेमा जेने लीन थई जाय छे। તો આપણે એ તો કહેવાનું છે કે પરમાત્મામાં આદિ સર્વભાવનો ઉદય થાય છે અને પરમાત્મામાં એ લીન થાય છે। સર્વભાવના આગમ અપાય ચિંતયા, અપાય એટલે નાશ કહો કે લય કહો। આમ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય પરમાત્મામાં છે, એને જાણવાથી પણ મનનો મોહ નિવૃત્ત થાય। બીજી પંક્તિમાં કહે છે, બીજા શ્લોકમાં, સ્વપદદ્વંદ્વ ભક્તાનામ અદ્વંદ્વત્વાય સંયમમ ચિત્તસ્ય ઉક્ત્વા। આગળના 23મા અધ્યાયમાં ભગવાને શું કહ્યું? ચિત્તસ્ય સંયમમ, ભિક્ષુ ગીત દ્વારા ચિત્તનો સંયમ। એ ભિક્ષુ ગીતમાં કહેવામાં આવ્યું કે ચિત્ત કહો કે મન કહો, એ જ બધા સુખ દુઃખનું કારણ છે। ત
તો મન આપણા જીવનમાં કેવી રીતે સુખ દુઃખનું કારણ બને છે? અધ્યાસ દ્વારા. આ મન જે છે ઉપાધિમાં અહમ ભાવ કરતું હોય છે, એને કારણે એ મન સુખ દુઃખનું કારણ બને છે. તેથી મનનો સંયમ કરવામાં આવે તો પછી અધ્યાસ રહે નહીં, તો સંસાર રહે નહીં. આ રીતે ચિત્તસ્ય સંયમમ કહ્યું. એની માટે શું જોઈએ? ભગવાનની ભક્તિ જોઈએ. સ્વપદ દ્વંદ્વ ભક્તાના, ભગવાનના ચરણ બે છે. સ્વપદ દ્વંદ્વ ભક્તાના, પોતાના બે ચરણ કમળા છે એના જે ભક્તો છે એમને માટે અદ્વંદ્વત્વાય, એ લોકો દ્વંદ્વની નિવૃત્તિ કરે. આ જગત શેનું બનેલું છે? દ્વંદ્વનું બનેલું છે. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા, જેમ કે સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ઠંડી ગરમી, પછી સગવડ અગવડ, માન અપમાન, સ્તુતિ નિંદા, આ પ્રકારે દ્વંદ્વ. આ દ્વંદ્વ જે છે એ સતત મનુષ્યના મન પર પ્રભાવ પાડતો હોય છે. મનુષ્યના મન હર્ષથી શોકમાં પેલા લોલક નિયમ સતત ઝોલા ખાતું હોય છે, મનમાં કોઈ સ્વસ્થતા નથી. તો દ્વંદ્વ નિવૃત્ત થાય કેવી રીતે? આપણે આ દ્વંદ્વના પ્રભાવમાંથી નિવૃત્ત થઈએ. આ ચિત્ત છે બધા દ્વંદ્વની કલ્પના કરતું હોય, ચિત્તના સંયમથી આપણે દ્વંદ્વની નિવૃત્ત થઈએ. એ ભગવાને પોતાના બે ચરણ કમળ જે છે એની એના જે ભક્તો છે, એટલે આમાં કહેવામાં આવ્યું ષટ્પદીમાં કે અભિનય અપનય વિષ્ણુ, દમય મનઃ, શમય વિષમ યુગ કૃષ્ણા, ભૂત દયામ વિસ્તાર, તારે સંસાર સાગરતઃ, દિવ્ય ધ્વનિ મકરંદે, પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે, શ્રીપતિ ચ પદારવિંદે, ભવય ખેદચ્છિદે વંદે. કેમ શ્રીપતિ પદારવિંદે, શ્રીપતિ અર્થાત ભગવાન વિષ્ણુના પદારવિંદે જે બે ચરણ કમળ છે. ભય ખેદ છે, આ સંસારના ભય જે છે, જન્મને ખેદ છે એનો નાશ કરનારા છે, એને વંદન કરું છું. આમ ભગવાનના ચરણ કમળની ભક્તિ જે છે એ આપણને સંસારમાંથી મુક્તિ આપનારી નીવડે વિવેક દ્વારા. એવું ભગવાને આગળ 23મા અધ્યાયમાં કહ્યું. પુનઃ કૃષ્ણ સાંખ્યમાહ, સાંખ્ય અત્રાહ તત્કૃતે. હવે આ મનનો સંયમ કેમ કરવો? તો આગળ કહેવામાં આવ્યું કે દ્વંદ્વમાંથી નિવૃત્ત, દ્વંદ્વની નિવૃત્તિ કરવા માટે ચિત્તનો સંયમ કરવો જોઈએ. એવું આગળ કહેવામાં આવ્યું. ચિત્તનો સંયમ કેમ કરવો? તત્કૃતે ચિત્ત સંયમાર્થમ. તો ચિત્તનો સંયમ કરવા માટે ભગવાનની આગળ આ 24મે સાંખ્ય કહે છે. તો જુઓ આગળ કહેવામાં આવ્યું કે આ બધો જે દ્વંદ્વ છે, સંસાર છે, એ મનની ઉપજ છે, એના માટે મનનો સંયમ કરવો જોઈએ, જેથી મન પછી અભ્યાસ કરે નહીં. એ મનનો સંયમ કેમ થાય? તો કે સાંખ્યથી, વિવેકથી, આત્માત્મ વિવેકથી. માટે 24મા અધ્યાયમાં ભગવાન આ સાંખ્ય આપણને કહેશે. આ સાંખ્ય જરા પેલા જે પ્રસિદ્ધ સાંખ્ય છે એના કરતા થોડું જુદું છે. ભાગવતની અંદર જે સાંખ્યની વાત કરવામાં આવે એ સાંખ્ય પેલા એ આ કપિલમાં જ છે. અહીંયા પણ પેલા એ કપિલ, છતાં એમનું સાંખ્ય છે નિરીશ્વર સાંખ્ય કહેવાય છે. સાંખ્ય શાસ્ત્રમાં ઈશ્વરનો કોઈ સ્વીકાર નથી. એ લોકો ઈશ્વરની જરૂરિયાત માનતા નથી. જગતનું સર્જન કરવા માટે ઈશ્વરની જરૂર નથી, આ પ્રકૃતિ જગતનું સર્જન કરે છે. તો પ્રકૃતિ અને પુરુષ એમ બે તત્વો સાંખ્ય સ્વીકારે છે, એ બંને સ્વતંત્ર સત્તા છે. પણ આમ સાંખ્ય કહીએ તો દ્વૈતવાદી છે, જગતને સત્યતા આપનારા છે. પણ જગતના સર્જન માટે ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. આ પ્રકૃતિ કહો, પ્રધાન કહો, જેમાં સત્વ રજસ ત્રણ ગુણો રહેલા છે, એ આ ત્રણ ગુણાત્મક જગતનું સર્જન કરે છે. પુરુષ કયો છે? ભોગતા છે.
પુરુષ જે ચૈતન્ય છે નિર્વિકાર ચૈતન્ય એ કશું કરતો નથી એ કેવાય માત્ર ભોગવનાર છે સાંખ્ય લોકો શું કે પુરુષ કશું કરતો નથી ત્યાં પ્રકૃતિ બધું કરે છે તો પ્રકૃતિ બધું કરનારી છે કર્ત્રી અને પ્રકૃતિને ખબર છે કે પુરુષને શેની જરૂર છે આમ પુરુષની જરૂરિયાત પ્રમાણે પ્રકૃતિ જગતનું સર્જન કરતી હોય છે પુરુષમાં કર્તૃત્વ નથી પુરુષ માટે ભોક્તૃત્વ છે આમ જોવા જઈએ તો પુરુષ ભોગતા પણ નથી નિર્વિકાર ચૈતન્ય છે પરંતુ ઉપાધિ અહંભાવને કારણે એ કરતા ભોગતા બને છતાં પણ મુખ્ય કર્તૃત્વ પ્રકૃતિમાં છે પ્રકૃતિ જગતનું સર્જન કરે છે અને પ્રકૃતિને ખબર છે કે પુરુષની શું જરૂર છે ભોગ અને અપવર્ગ ક્યાં તો આ દુન્યમી ભોગ અથવા તો અપવર્ગ એટલે મોક્ષ આ બે પ્રકારના જીવનો પુરુષાર્થ છે કામ અને મોક્ષ ભલે આમ તો ચાર પુરુષાર્થ કહેવામાં આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ ધર્મ છે એ મોક્ષ નું સાધન છે અર્થ છે એ કામ નું સાધન છે આમ જોઈએ તો બે જ પુરુષાર્થ છે કામ અને મોક્ષ જેને સાંખ્ય લોકો ભોગ અને અપવર્ગ એમ કહે છે એટલે પુરુષની આ બે જરૂરિયાતો છે ભોગ અને અપવર્ગ પ્રકૃતિ આ સમજે છે અને તેથી આ બંને સિદ્ધ કરી શકાય માટે પ્રકૃતિ જગતનું સર્જન કરે છે વગેરે વગેરે પ્રકૃતિ જળ છે તો ચેતનના સંયોગ કશું ના કરી શકે તો ચેતન સંનિધિમાં પ્રકૃતિ આ બધું કરે છે એ પ્રકારે સાંખ્ય કહે છે બધું સવાર પર સાંભળ્યું છે ને યાદ નથી આવતું બરાબર તો અધ્યયનનું તાત્પર્ય આ પ્રમાણે કહેવું ભગવાન એમ કહે છે પહેલા શ્લોક ની અંદર अथ चतुर्विंशः अध्यायः सांख्ययोगः श्री भगवान उवाच अथ ते संप्रवक्ष्यामि सांख्यं पूर्वैर्विनिश्चितम् यद्विज्ञाय पुमान् सद्यो जह्याद्वैकल्पिकं भ्रमम् अथ ते संप्रवक्ष्यामि सांख्यम पूर्वैः विनिश्चितम् पूर्वैः कपिलादिभिः विनिश्चितम् कैसे सीधे स्वामी पाशा अध्ययन तात्पर्य बताओ कैसे अद्वितीय परमात्मनः माया प्रकृति पुरुष द्वारा सर्वद्वैतम् उदेति તો આ પ્રકરણમાં અધ્યાયમાં કયા પ્રકારનું વર્ણન આવશે અદ્વિતીય પરમાત્મન આ સ્વીકારત નથી પેલું સાંખ્ય અદ્વિતીય પરમાત્મા સ્વીકારત નથી આપણે શું કહીએ છીએ અહીં ભગવાન જે સાંખ્યની વાત કરે છે એ છેવટ તો અદ્વૈતની વાત છે અદ્વિતીય પરમાત્મન પરમાત્મા જે અદ્વિતીય છે અદ્વિતીય કોને કહેવાય એના સિવાય કાંઈ છે જ નહીં એટલે વેદાંત શું કહે છે જે કઈ છે એ માત્ર પરમાત્મા જ છે અન્ય કઈ નથી આ જે કઈ અભિવ્યક્તિ આમાં દેખાય છે જે બધી દ્વૈત કે ભેદભાવ બધી એક અદ્વિતીય પરમાત્માની જ અભિવ્યક્તિ છે એ પરમાત્મા જ આ જગત રૂપે અભિવ્યક્ત થાય છે એટલે અદ્વિતીય પરમાત્મન અદ્વિતીય પરમાત્મામાંથી માયાના કારણે પ્રકૃતિ પુરુષ દ્વારા સર્વમ દ્વૈતમ ઉદેતિ આ પ્રકૃતિ અને પુરુષ એમની દ્વારા તો ભગવદ્ગીતામાં ભગવાન 13મો અધ્યાય કહે છે 13મા અધ્યાયમાં આ પ્રકારનું વર્ણન છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પુરુષ અને પ્રકૃતિ
પણ પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરતા નથી, એ તો પરમાત્માની પ્રેરણાથી કે પરમાત્મા રૂપે અધિષ્ઠાન હોય ત્યારે આ પુરુષ અને પ્રકૃતિ સર્જન કરે, એવું વેદાંતની પ્રક્રિયા છે. તો 13મા અધ્યાય ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન સાંખ્યની જ વાત કરે છે, સાંખ્યના શબ્દોનો પ્રયોગ કરે છે. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર નિંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ વિદ્ધિ ભરતર્ષભ. ભગવાન કહે છે કે જગતમાં જે કંઈ જન્મે છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ અને પુરુષના સંયોગમાંથી જન્મે છે. ક્યારે? પરમાત્મા જ્યારે અધિષ્ઠાન હોય ત્યારે. પુરુષ અને પ્રકૃતિ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કોઈ સ્વતંત્ર જગત સર્જન કરતા નથી, પરમાત્મા જે નિયામક છે એના નિયમનમાં એના અધિષ્ઠાતૃપણામાં સર્જન થાય છે. એ કહે છે અદ્વિતીય પરમાત્મન, પરમાત્મા જ અદ્વિતીય છે. માયા પ્રકૃતિ પુરુષ દ્વારા, પરમાત્માની માયાથી પ્રકૃતિ અને પુરુષ દ્વારા સર્વમ દ્વૈતમ ઉદેતી. શેમાંથી ઉદય થાય? પરમાત્મા બધી અદ્વિતીય પરમાત્મા ને ઉદય થાય. સાંખ્ય કહેવા પ્રમાણે પ્રકૃતિમાંથી દ્વૈત ઉત્પન્ન થાય છે, પણ વેદાંતના કહેવા પ્રમાણે પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. પરમાત્મા જે અદ્વિતીય છે એમાંથી માયા વડે આ બધું દ્વૈત છે એનો ઉદ્ભવ થાય છે. પુનઃ તત્રય વલિયતે, અને વળી એ સર્વદ્વૈત કે જગત છે એ પાછું પરમાત્મામાં લીન થઈ જાય છે. ઇતિ. ટૂંકમાં શું કહે છે? જેમ ઉપનિષદમાં કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. કે જેમાંથી આ સમગ્ર જગતનો ઉદ્ભવ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં વળી પાછું જઈને જગત લીન થઈને એક બની જાય છે એ બ્રહ્મ છે. જેવી રીતે બધા ઘડાઓનો ઉદ્ભવ માટીમાંથી થાય, બધા ઘડાઓની સ્થિતિ પણ માટીમાં છે, બધા ઘડાઓ વળી પાછા માટીમાં લીન થઈ જાય. એટલે ઘડો છે એ માટીની અંદર કાંઈ નથી, ખરું ને? એટલે આપણે જ્યારે આ ઘડાનું આખું જગત આપણી સમક્ષ હોય ત્યારે એનો વિવેક કરીએ કે બધા ઘડાઓ શેમાંથી જન્મ્યા? માટીમાંથી. ઘડાઓની સ્થિતિ શેમાં છે? માટીમાં. અને ઘડાનો લય શેમાં છે? માટીમાં. માટે ઘડો શું છે? માટી છે. ઘડો એ માટીની અભિવ્યક્તિ છે, બીજું કાંઈ જ નથી. તો તેવી રીતે આ સમગ્ર પરમાત્માથી જન્મ્યું, પરમાત્મામાં સ્થિત છે, પરમાત્મામાં લીન થઈ જાય માટે આ નામ રૂપાત્મા જગત વાસો છે, પરમાત્મા જ છે, ખરું ને? ઇતિ અનુસંધાનસ્ય. આ પ્રકાર અનુસંધાન કરવું કે જે હું અનુભવેલો છું જગત, આ ઉપાધિ સહિતનું જગત, એ બધાનો જન્મ થાય છે અદ્વિતીય પરમાત્મામાંથી. એની સ્થિતિ પણ પરમાત્મા શેમાંથી? અસ્થિ ભાતિ પ્રિયમ. અસર નામ રૂપ છે, અસ્થિ ભાતિ પ્રિયમમાંથી ઉદ્ભવે છે, એમાં સ્થિત છે, એમાં એને લીન થઈ ગયા છે. માટે આ નામ રૂપાત્મા જગત શું છે? અસ્થિ ભાતિ પ્રિયમ, સચ્ચિદાનંદ પરમાત્મા જ છે. તો આ પ્રકારનું સંધાન કરવું તો શું થાય? આ બધો ભેદભાવ જતો રહે. આપણે માત્ર ભેદભાવને નામ રૂપને સત્યતા આપીએ, આગળ તો શું વિચારીએ જ નહીં, તો જીવનો ભેદમાં હોય, રાગ દ્વેષ હોય, ભ્રમ હોય, મોહ હોય, અનેક પ્રકારના દુઃખ હોય. તો આપણને શાસ્ત્ર શું કહે છે કે આ બધો ભેદભાવ જે અનુભવાય છે એ વાસ્તવમાં એક જ પરમાત્મામાંથી ઉદભવ્યો છે, અને તેથી આ પરમાત્મા સિવાય અન્ય કાંઈ નથી, પરમાત્મા જ આ સમગ્ર આ નામ રૂપાત્મા જગત રૂપે ભાસી રહ્યું છે. ઇતિ અનુસંધાનસ્ય. આ પ્રકાર અનુસંધાન કરીએ દ્વંદ્વ ભ્રમો નિવર્તતે, તો છે ને બધો દ્વંદ્વનો ભ્રમ છે એ નિવૃત્ત થઈ જાય. આ દ્વંદ્વ દેખાય છે ખરો, બધા ઘડાઓ દેખાય છે ખરા, પણ ઘડાઓ વાસ્તવમાં શું છે? માટી જશે. અને તો પછી એક ઘડા અને બીજા ઘડામાં
કોઈ વાસ્તવિક ભેદ રહેતો નથી. ભલે નામ રૂપનો ભેદ રહ્યો હોય પણ તાત્વિક ભેદ નથી. એ નામ રૂપનો ભેદ મહત્વનો છે. તેવી રીતે આ બધા નામ રૂપનો ભેદ ભલે રહ્યો હોય તો તાત્વિક ભેદ નથી. આ પણ પરમાત્મા છે, આ પણ પરમાત્મા છે, જે કઈ છે પરમાત્મા જ છે. આ પ્રકારે અનુસંધાન કરવામાં આવે તો દ્વંદ્વ ભ્રમો નિવર્તતે. આ દ્વંદ્વ ભ્રમ છે એ નિવૃત્ત થઈ જાય છે. ઇતિ વક્તુમ સાંખ્યમ પ્રસ્તવતિ. એ કહેવા માટે ભગવાન આખું આ સાંખ્યનું પ્રકરણ કહે છે. ભલે લાંબુ ચોડું વર્ણન બધું આવશે પણ કહેવાનું આટલું જ છે. આ સમગ્ર જગત એક અદ્વિતીય પરમાત્મા ઉદ્ભવે છે, એમાં જ સ્થિત છે, એમાં જ લીન થઈ જાય છે. પછી વચ્ચેના જે બધા પગલા પગથિયા હોય ખરા, પેલા મતિયા, પછી મહત્તત્વ, પછી અહંકાર, પંચતન માત્ર, એ બધું વર્ણન આવશે. જીતે આપણે સમજી શકીએ કે આ જગત કેવી રીતે આવ્યું, જગત શેનું બનેલું છે આપણે જોઈએ છીએ. એટલે આખી પ્રક્રિયા સમજાવશે કેવી રીતે ક્રમબદ્ધ આ જગતની ઉત્પત્તિ થઈ. એટલે આપણે સમજી શકીએ કેવી રીતે પરમાત્માથી કયા ક્રમથી આ જગત ઉત્પન્ન થયું. એ ક્રમ પાછું લીન થઈ જાય વિરુ વિપરીત ક્રમમાં. તો આપણે જોઈએ કે બધું પરમાત્મા અન્ય કઈ જ નથી. આ પ્રકાર અનુસંધાનથી આ બધો ભેદભાવ મટી જાય. અથ તે સંપ્રવક્ષ્યામિ. અથ અથ એટલે ત્યાર પછી. મનસ્યમાન ઉત્યંતરમ. ટૂંકમાં હે અર્જુન, હે ઉદ્ધવ, આગળના શ્લોકમાં આ મનના સંયમની મેં વાત કરી. ત્યાર પછી હવે સંપ્રવક્ષ્યામિ, હું હવે તને સારી રીતે કહીશ. શું સાંખ્યમ સંપ્રવક્ષ્યામિ, હવે હું તને સાંખ્ય છે એ સાંખ્ય વિશેનું પ્રવચન સંભળાવીશ, સાંખ્યનો નિર્ણય કહીશ. કેવું સાંખ્ય હોય? પૂર્વહી વિનિશ્ચિતમ, પૂર્વહી કપિલાદિભિ વિનિશ્ચિતમ, નિશ્ચયને નિરૂપિતમ. ટૂંકમાં આ સાંખ્ય શાસ્ત્ર જે છે નિરૂપણ કર્યું છે કપિલ મુનિએ. પછી એમના બધા શિષ્યો પ્રશિષ્યો થઈ ગયા, એ બધા મને નાખી સાંખ્ય શાસ્ત્રની રચના કરેલી છે. તો આ પ્રકારે ભગવાન કહે છે પૂર્વહી વિનિશ્ચિતમ. હે ઉદ્ધવ, પૂર્વના મહાપુરુષોએ જે પ્રકારે નિશ્ચય કર્યો છે એ હું તને કહીશ. આમાં ભગવાન પોતાને કહી કે પોતે આ બધું કહે, પોતાની બુદ્ધિથી કહે છે એવું નથી. જે પ્રકારનો સંપ્રદાય છે, જે પ્રકારનો નિશ્ચય શાસ્ત્રમાં થયેલો છે એ હું તને કહીશ. અગત્યનું છે પૂર્વહી વિનિશ્ચિતમ. સાંખ્યમ એટલે સાંખ્ય શાસ્ત્ર પ્રતિપાદિતમ તત્વમ. સાંખ્ય કહેવાનો હેત આ બધા, આજે સાંખ્ય કહો, ન્યાય કહો, વૈશેષિક કહો, આ બધાનું પ્રયોજન છે. આ બધા દર્શન કહેવાય. શું પ્રયોજન છે? તત્વનો નિર્ણય કરવો. અહીંયા એક લોકો પોતાની રીતે તત્વનો નિર્ણય કરે છે. અને શું ભાઈ, તો છેવટે બધા દર્શનનું પ્રયોજન છે તત્વનો નિર્ણય કરવો. વેદાંત પણ તત્વનો નિર્ણય કરે, ન્યાય પણ તત્વનો નિર્ણય કરે, વૈશેષિકો તત્વનો નિર્ણય કરે. તે રીતે આ સાંખ્ય શાસ્ત્રમાં તત્વનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એ હું તને કહીશ. સાંખ્ય કહી છે એટલે શું? સાંખ્ય શાસ્ત્રમાં જે રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યો છે એ રીતે હું તત્વનો જે નિર્ણય થયો છે એ હું તને કહીશ. અથ ઇદાનીમ, હવે હું તને કહીશ. તો મહારાજ એ સાંભળવાથી મને શું લાભ છે? સાંખ્ય જે તત્વનો નિશ્ચય કરે એ જાણવાથી મને શું લાભ થશે?
कैसे? यद विज्ञाय पुमान सद्यो जैश्याद वैकल्पिकं भ्रमं। यद तत्त्वं विज्ञाय, जिस तत्व नु ज्ञान प्राप्त करने के, वो तत्व एक अद्वितीय तत्व नु ज्ञान प्राप्त करने। पुमान एटले मनुष्य, कोई पण साधक सद्य जह्यात तरत ज मुक्त थई जाय छे, तरत ज छोड़ी जागी दे छे। शु भ्रम, वो तो भ्रम जे छे ए तरत त्यागी दे छे, भ्रम थी मुक्त थई जाय छे। वैकल्पिकम भ्रम, आ बदा भागवत ना शब्दो छे, वारंवार आवा बदा। वैकल्पिकम भ्रम, वैकल्पिक અહીં અર્થ કરવામાં આવ્યો વિકલ્પ દેહ તદુદ્ભવમ અધ્યાસરૂપમ ભ્રમમ, અને જુદા જુદા એક અર્થ કર્યો વૈકલ્પિક એટલે શું? વિકલ્પમાંથી જન્મેલું એટલે વૈકલ્પિક, વિકલ્પ એટલે શું? આ દેહનો વિકલ્પનો અર્થ દેહ કરવામાં આવ્યો, આ દેહમાં અધ્યાસથી આત્મબુદ્ધિથી જન્મેલા ભ્રમ અને વૈકલ્પિક ભ્રમ કહેવામાં આવ્યો, વૈકલ્પિક એટલે વિકલ્પમાંથી જન્મેલું વૈકલ્પિક, વિકલ્પ એટલે દેહ, તો દેહમાં અહમ બુદ્ધિને કારણે જન્મેલા ભ્રમ અને વૈકલ્પિક ભ્રમ કહેવામાં આવ્યો અથવા વૈકલ્પિક, વિકલ્પ એટલે મનની કલ્પના, દ્વંદ્વ દ્વૈત, અહમ અન્ય અન્ય અયમ ઇતિ, એષો અહમ અન્યો અયમ ઇતિ, હું આ છું આ બીજો છે, ઇતિ ભેદ બુદ્ધિ ને વિકલ્પ કહેવામાં આવ્યો, વિકલ્પ અર્થ કર્યો ભેદ બુદ્ધિ, આપણા જીવનમાં શું છે? ભેદ બુદ્ધિ છે, કઈ ભેદ બુદ્ધિ છે? આ હું એક છું, આ અન્ય બીજો છે, બસ બધું ત્યાંથી બધું શરૂ થયું, આ હું અને તું, આ પ્રકારની ભેદ બુદ્ધિ, ભેદ બુદ્ધિ કહે કહેવાય કે હું માં તું નો સમાવેશ નથી અને તું માં હું નો સમાવેશ નથી, આપણે શું કરીએ છીએ? બધાને વ્યાવૃત્ત કરી દે છે, આપણે બધાને દૂર ખસેડી દે છે, એક્સક્લુડ કરી દઈએ છીએ, આ હું ની અંદર આ ઉપાધિ કશાનો સમાવેશ ના થાય, શું થયું? સમગ્ર જગતને મેં મારામાંથી દૂર કરી દીધું, એમ કરીને મારી જાતને અત્યંત મર્યાદિત કરી દીધું, શું થાય છે હવે? કે હું એકદમ મર્યાદિત થઈ ગયો, અલ્પ થઈ ગયો, આ જગત મારા કરતા તદ્દન જુદું થઈ ગયું, જગતમાં જે છે એ મારામાં નથી, મારામાં છે એ જગતમાં નથી, તેથી આ જગતની સમક્ષ જોવાને કારણે અનેક પ્રકારની ઉણપ મને મારામાં ચાલે, કે આ વધારે બુદ્ધિશાળી છે, હું બુદ્ધિશાળી નથી, આ વધારે ધર્માન છે, હું ધર્માન નથી, આ ફરાણો છે, હું આ નથી, ભેદભાવને કારણે સતત પોતાનામાં અનેક પ્રકારની ઉણપ અને અલ્પતાનો માણસનો અનુભવ થાય છે, આ દુઃખનું કારણ છે, તેથી આ ભેદભાવ કોણે સર્જ્યો છે? ભેદભાવ સર્જવામાં આવ્યો દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિને કારણે, આ બધો ભેદભાવ સર્જાયો, હું આ છું અન્ય સર્વ બીજું છે, ઇતિ ભેદ બુદ્ધિ નિમિત્તમ શત્રુ મિત્ર દુઃખ સુખાદિ ભ્રમ, પછી થાય આ શત્રુ છે, આ મિત્ર છે, આ ઉદાસીન છે, શત્રુ સાથે દ્વેષ, મિત્ર સાથે રાગ, ઉદાસીન સાથે ઉપેક્ષા, આ પ્રકારે રાગ દ્વેષ ઉપેક્ષામાં બધો વ્યવહાર થાય, એમાંથી સુખ દુઃખ મોહ વગેરે જન્મે, અન્નમ સમસા, આપણે છાપ લગાવીએ છીએ, પહેલા મેં મારા પર છાપ લગાવી, હું આ છું, છાપ લગાવી, એટલે આ જગત આખું મારાથી જુદું થઈ ગયું, પણ આ બધી કલ્પના છે, આવું કશું છે નહીં, આ હું જે છે ને એ હું નું કોઈ માપ નથી, હું નો કોઈ આકાર નથી, હું નો હું હું કહું છું, તમે હું કહો છો ને, બિલાડો પણ હું કહે ને, મચ્છર પણ, બધા લોકો હું જ કહે છે, આ હું નો કોઈ આકાર નથી, એ દેશમાં કાળમાં કશામાં મર્યાદિત છે જ નહીં, આપણે શું કરીએ છીએ? આ હું ને આમાં જોડી દઈએ છીએ, એમના અહંકાર,
આપણે હુંને એક આકાર આપી દઈએ છીએ આ દેહ સાથે જોડીને, બાકી હું કેવો એ સર્વવ્યાપક છે. તો સર્વવ્યાપક ને એક ઉપાધિમાં મર્યાદિત કરી દેવાને કારણે જ બધું દુઃખ જન્મે છે. આમ મારી જાતને મર્યાદિત કરું એટલે પછી બીજા બધા જુદા થાય, એટલે કોઈક અનુકૂળ હોય કોઈક પ્રતિકૂળ હોય, આ પ્રકારે મન કલ્પનાઓ કરે. અનુકૂળ પ્રત્યે એક પ્રકારનો વ્યવહાર, પ્રતિકૂળ પ્રત્યે બીજા પ્રકારનો વ્યવહાર, બસ આ સંસાર ચાલે. એમાંથી બધી ઈચ્છાઓ, એમાંથી કર્મ, એમાંથી કર્મફળ, એમાંથી દેહ, એ પ્રકાર આખી જન્મ મૃત્યુ પરંપરા ચાલે. આનું નામ છે ભ્રમ. ભ્રમમાંથી ભગવાન કે દુઃખમાંથી મુક્ત થવા માટે ભ્રમથી મુક્ત થવું પડે, એટલે દેહને આત્માનો વિવેક કરવો પડે, જે દેહમાં અહમ બુદ્ધિમાં મુક્ત થઈએ. તેથી હું તને હે ઉદ્ધવ, હવે આ સાંખ્ય શાસ્ત્રમાં જે પ્રકારે નિર્ણય થયો છે એ તત્વની હું વ્યાખ્યા કરીશ. જે તત્વ જાણીને મનુષ્ય સદ્ય તરત જ જહ્યે ભ્રમમ જહ્યે આ ભ્રમનો ત્યાગ કરે છે, અર્થાત ભ્રમથી મુક્ત થઈ જાય છે. નહીં તો શું કામ આપણે વાણીએ, ભલે સાંખીને જે કહેવું હોય કે આપણને શું, આટલી લાંબી ચોડી પ્રક્રિયાનો આપણે શું કામ ભાઈ અભ્યાસ કરીએ. એટલા જ માટે આપણો રસ શેમાં છે, આપણો રસ તો મુક્તિમાં છે, સુખમાં છે, સ્વતંત્રતામાં. આપણો મૂળ રસ છે આપણો પુરુષાર્થ. આપણને મોક્ષમાં કહો, મુક્તિમાં કહો, સુખમાં કહો, એમાં જ રસ છે. ભગવાન કહે છે કે આ તત્વને જાણવાથી તું મુક્ત થઈ, તો પછી તત્વમાં રસ છે, અને તો પછી આ લાંબી ચોડી પ્રક્રિયામાં રસ છે. મૂળ રસ આપણે છે માજે મુક્તિમાં છે, સ્વતંત્રતામાં છે, સુખમાં છે. પણ તત્વનું જ્ઞાન આપણને એ ધ્યેય સિદ્ધ કરાવે છે. અને માટે કેમ તત્વનું જ્ઞાન, કારણ કે તત્વના જ્ઞાનને કારણે જ આપણે સુખથી વંચિત રહીએ છીએ. તત્વના જ્ઞાનથી એ સુખ કે મુક્તિ પ્રાપ્ત કરીએ. હવે આગળ કહે છે, આસી જ્ઞાનમથો હ્યર્થ એકમેવ વિકલ્પિતમ્. યદા વિવેક નિપુણ આદૌ કૃત યુગે યુગે. આ બધા શબ્દોનો અર્થ કરવા પડે. આસી જ્ઞાનમ અથો અર્થ એકમેવ અવિકલ્પિતમ. અથો શબ્દ છે આમાં. અથો એટલે શું? સંપૂર્ણ. કાર્ચને એટલે કૃષ્ણ એટલે સંપૂર્ણ. તો અર્થ એટલે શું? પદાર્થ. અહીં અર્થનો અર્થ પદાર્થ કરવાનો. અથો અર્થ એટલે કૃષ્ણ પદાર્થ, આ સંપૂર્ણ પદાર્થ. અયમ દ્રષ્ટુ દૃશ્યારૂપ કૃષ્ણો વિ પદાર્થ. ઉદ્ધવ અત્યારે જે તને આ જગત દેખાય છે એમાં શું છે? આ દ્રષ્ટા છે, આ દૃશ્ય છે. બરાબર. જે દ્રષ્ટા છે એ દૃશ્ય નથી, જે દૃશ્ય છે એ દ્રષ્ટા નથી. આ દ્રષ્ટા અને દૃશ્યરૂપ જે આ પદાર્થ છે, ત્યાં જગત છે, સમગ્ર જગત. આસી આ બધું શું હતું? એકમેવ અવિકલ્પિતમ આસીત. ક્યારે? યદા વિવેક રૂપુણાઃ આદૌ કૃતયુગે અયુગે. તો આદૌ અયુગે, અયુગે એટલે શું? યુગે ભ્ય પૂર્વમ પ્રલયે. જેવી રીતે આપણને છંદોમાં કહેવામાં આવ્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ સત હતું, બ્રહ્મ હતું. આત્માવા ઇદમેક એવાગ્ર આસીત, યાદ આવે છે? આત્માવા
इदमेक एवाग्रासीत् नान्यत् किंचन मिशद। इशमा वैसे ऐतरेय उपनिषद आत्मा वा इदमेक एवाग्रासीत् इदम असमग जगत जैसे नाम रूपात् जगत इन उत्पत्ति पहला एक अद्वितीय आत्मा है। तो छंदोगामी के आ जगत उत्पत्ति वाला एक अद्वितीय सत है। तो अनिश्चु के एकमेव अविकल्पितम् आदौ अदर प्रलय अवस्था आदौ अयुगे ये युग नहीं टूंकमा युग की कल्पना पर नहीं क्या प्रलय नहीं अंदर कोई प्रकार की कल्पना नहीं एटले अयुगे युगे भ्य पूर्व प्रलय टूंकमा आ समग्र भेद तो भेदभाव वालू द्वैत वैविध्य वालू आ समग्र जगत छे ए उत्पत्ति पहला प्रलय अवस्था अंदर शुतु ए अविकल्पितम भेद शून्यम एकम ज्ञानम ब्रह्मैवासीत आसीत ज्ञानम आ ज्ञान न शू करो चैतन्य करवानो ब्रह्म करवानो अव सांख्य लोग ना क्यों आ तो आ कैसे आ जरा जुदा प्रकार नो सांख्य से सांख्य लोग शू के आ जगत इन उत्पत्ति पहला एक प्रधान है तो ये क्या नहीं शू कह आ जगत इन उत्पत्ति पहला अविकल्पितम इतले विकल्प वगर नो भेद शून्य एक अद्वितीय ज्ञानम ज्ञान चैतन्य ब्रह्मैव आसीत हि उद्धव आ समग्र जगत इन उत्पत्ति जगत केव छे विकल्प वाळो छे भेदभाव वाळो छे अनाम रूप वैविध्य पूर्ण जगत इनी उत्पत्ति पहला एक चैतन्य परमात्मा के ब्रह्म हतो એટલે એ કહે છે અને એના ભેદ ભ્રામ આપદક અગ્નિવંશજ કપિલોક્ત અનીશ્વર સાંખ્ય શાસ્ત્ર અન્યત્વમ અસ્ય ઉક્તમ એવી પેલા અગ્નિવંશ ઉત્પન્ન આ કપિલ અહીંયા જે કપિલ થાય ને ભાગવતના એ કપિલ તો એ ભગવાનના અવતાર છે પણ જેમણે સાંખ્યની રચના કરી એ કપિલ પેલા અગ્નિવંશમાં ઉત્પન્ન થયેલા છે એ કપિલે શું કર્યું અનીશ્વર સાંખ્યનું શાસ્ત્ર રચ્યું આ સાંખ્ય એ નથી આ તો ઈશ્વર સહિતનું સાંખ્ય છે મનઃ પ્રધાને લિંગ દેહે અહમ બુદ્ધિરેવ આત્મન દુઃખ કારણમ ઇતિ ભિક્ષુ ગીતા અવગતમ ભિક્ષુ ગીતામાં કહ્યું કે આ લિંગ શરીરમાં સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ એ સંસારનું કારણ છે સાચ અનાત બુદ્ધિ આત્મ અનાત વિવેક સે નિવર્તતે આત્મ અનાત વિવેક થી આ ભ્રમ દૂર થાય છે સચ આત્મન વિવેક સાંખ્ય જ્ઞાન મૂલક ઇતિ એ ભાગવતના ત્રીજા સ્કંદમાં પણ લખેલું છે ભગવાન એક આસ ઇદમ અગ્રે આત્મા આત્મનામ વિભુઃ ભાગવત શું કહે છે કે આત્મનામ આત્મા અથવા પરણ આત્મા છે એ જ ભગવાન આ જગતમાં સૌથી પહેલા હતો આસ એક અદ્વિતીય પરમાત્મા હતો એટલે આ સાંખ્ય તો પરમાત્મા સ્વીકાર કરે છે એટલે અનિશ્વર સાંખ્ય નથી અગત્યની વસ્તુ છે ચલો અયુગે એટલે પ્રલયમાં આદવ અથવા તો કૃતયુગે હવે કૃતયુગ કોને કહેવાય જ્યાં સત્યની સત્વગુણની પ્રધાનતા છે આપણે ત્યાં ચાર યુગની કલ્પના છે કૃતયુગ કહો કે સત્યયુગ કહો પહેલો યુગ કયો છે સત્યયુગ કે કૃતયુગ બીજો યુગ કયો છે બીજો કયો બીજો છે ત્રેતા ત્રીજો છે દ્વાપર ચોથો છે કલી બરાબર હવે સત્યયુગમાં સત્વની પ્રધાનતા હોય
કલિયુગમાં તમોગુણની પ્રધાનતા હોય, ત્રેતામાં સત્વગુણની પ્રધાનતા, પણ રજસનો પ્રવેશ થાય, દ્વાપરમાં રજોગુણની પ્રધાનતા, પછી સત્વ હોય, કલિયુગમાં તમોગુણની પ્રધાનતા. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જેમ કહેવામાં આવે ને, એ પ્રકારે યુગની કલ્પના છે. એટલે સત્વયુગ કહો કે કૃતયુગ કહો, એમાં લોકો કેવા સાત્વિક, ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે, ધ્યાનની પ્રધાનતા છે, એ લોકો આ એક અદ્વિતીય તત્વમાં જ રહેતા છે. એટલે કહે છે કે આદૌ કૃતયુગે, તો કૃતયુગમાં સત્યયુગની અંદર પણ ત્યારે જે બધા જે લોકો હતા એ બધામાં જ્ઞાન હતું, અને માટે એ લોકો અદ્વૈત તત્વના દર્શન કરતા હતા. અથવા વ્યદા વિવેક નિપુણા, અથવા તો જે કોઈ જગ્યાએ વિવેકમાં, આત્મા વિવેકમાં નિપુણ લોકો હોય એ બધાય તેષામ તથા એવ સ્ફુરતિ. ભલે એ લોકો આંખોથી કે ઇન્દ્રિયોથી આ જગતનું દર્શન કરે, તો મનમાં કોણ દર્શન કરે? એક પરમાત્માનું. ક્યારે? સત્યયુગની અંદર. અથવા જે લોકો વિવેક નિપુણ છે, જે લોકો જ્ઞાન ચક્ષુ ધરાવે છે, આત્મના વિવેક ધરાવે છે, એ લોકો પણ એક પરમાત્મા તત્વના દર્શન કરતા હોય છે. એટલે શરૂઆત ભગવાન પહેલેથી કરે છે કે જગતના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો. પછી આગળ કહે, શું થયું? તન્માયા ફલ રૂપેણ કેવલમ નિર્વિકલ્પિતમ. વાંગ મનો ગોચરમ સત્યમ દ્વિધા સમભવદ બૃહત. તત કેવલમ, આ કેવળ શબ્દ છે ને, એ તત સતત કેવલમ, કેવળ કેવું? એક અદ્વિતીય, નિર્વિકલ્પિતમ. આદિમાં કયું તત્વ છે? પરમાત્મ તત્વ છે, એક છે, અદ્વિતીય છે, નિર્વિકલ્પ છે, નિર્વિશેષ છે, ભેદ શૂન્યમ. વાંગ મન અગોચરમ, તત્વ કેવું છે? વાણી અને મન ને અગોચર છે. માયા ફલ રૂપેણ, હવે કેવું સર્જન થયું? માયા અને ફલ, માયા છે તો જ્યાં સુધી માયા સુષુપ્ત છે ત્યાં સુધી કોઈ પ્રકારનું સર્જન નથી. પછી જ્યારે પરમાત્માનું, ચૈતન્યનું માયામાં પ્રતિબિંબ પડે ત્યારે માયા ચેતનવંતી બને, ત્યારે સર્જન શરૂ થાય. જેમ ભગવાન 14મા અધ્યાયમાં કહે છે, મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. ભગવાન કહે કે આ માયા છે, મારી યોની છે, એમાં હું ગર્ભ પ્રદાન કરું છું, હું એમાં પ્રતિબિંબિત થાઉં છું, તો માયામાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે, એટલે માયા ચેતન અંતે બને અને આ જગતનું સર્જન થાય. એવું જેમ કે કહે છે, માયા ફલ એટલે શું ખબર છે? ફલ એટલે પ્રતિફળ, એટલે પ્રતિબિંબ. શાસ્ત્રમાં પ્રતિબિંબ માટે ફલ શબ્દનો પ્રયોગ છે. એટલે માયામાં ફળ એટલે પ્રતિબિંબ પડ્યું ચૈતન્યનું. પહેલા શું હતું? જ્ઞાન હતું, બ્રહ્મ હતું, ચૈતન્ય હતું. માયા કેવી છે? સુષુપ્ત છે. તો સૃષ્ટિનો પ્રારંભ ક્યારે થયો? આ ચૈતન્યનું માયામાં પ્રતિબિંબ પડ્યું. એટલે બે વસ્તુ થઈ, માયા અને પેલું પ્રતિબિંબ, પ્રકૃતિ અને પુરુષ, આ બે તત્વનું જાણે આવિર્ભાવ થયો. સત્વમ દ્વિધા સત બ્રહ્મ બૃહત દ્વિધા સમ અભવત. બૃહત એટલે બ્રહ્મ, આ સત્ય સ્વરૂપ જે બ્રહ્મ છે, એ આ પ્રકારે દ્વિધા આ બે ભાગમાં વિભક્ત થઈ ગયું. આમાં જે ફળ, જે પ્રતિબિંબ છે, એ ચેતન પુરુષ છે, અને માયા શું છે? પ્રકૃતિ છે. એટલે પુરુષ સ્વતંત્ર નથી, પુરુષ પણ કેવો છે? પરમાત્મા આધારિત છે, એનું પ્રતિબિંબ છે.
यद्वा तद ब्रह्म अथवा जो हमें बीजी पंक्ति में वांग मनो अगोचरम छे अथवा वांग मनो गोचरम एवं अर्थ था और न गणिए तो वांग मनो गोचरम क्या क्या वांग मनो अगोचरम छे ने ये कि समास बरोबर छे ने वांग मन अवांग मनस गोचरम कहवाय वांग मन अगोचरम એટલે એટલે એ કદાચ એવું પણ પાઠ હોય વાંગ મનો ગોચરમ ટૂંકમાં આ તત્વ જે વાણી અને મન હતી પર હતું એ જ્યારે વાણી અને મનને ગોચર બને ત્યારે આ પ્રકારે દ્વિધા ભવત એ એક બેમાં વહેંચાઈ જાય પુરુષ અને પ્રકૃતિમાં ચોથા શ્લોકમાં કહે છે तयोरेकतरो ह्यर्थः प्रकृतिः सोभयात्मिका ज्ञानं त्वन्यतमो भावः पुरुषः सोभिधीयते तयोः एकतरो अर्थः प्रकृतिः हो आ प्रकारे जे द्विधा भूत आ बे में वेचाई गयो एमानो एक अंश जे छे आ बे अंश मां एक अंश छे ए केवी छे अर्थ प्रकृति ही सा उभय आत्मिका तो बे माना एक ने प्रकृति कहे छे ए केवी छे उभय आत्मिका एमा उभय आत्मिका એટલે એમાં આ બે અંશ રહેલા છે કયું ઉભય આત્મિકા કાર્ય કારણ રૂપિણી આ પ્રકૃતિ છે એ કાર્ય અને કારણ રૂપિણી સા પ્રસિદ્ધ પ્રકૃતિ અભિધીયતે એટલે કે પ્રકૃતિ કહો માયા કહો એ કેવી છે કાર્ય કારણ રૂપિણી આ જગત કેવું છે ખબર છે કાર્ય કારણાત્મક છે જગતમાં કાર્ય અને કારણ તીર માધ્યમ પણ એ જ કહેવામાં આવ્યું કે પ્રકૃતિ છે એ કાર્યકરણ રૂપમાં જાય છે અને પુરુષ છે એ ભોગતા છે તો જગતમાં જો આ બે જગતનું વર્ણન કરો ને તો કાર્ય કારણાત્મક દરેક વસ્તુ કારણ છે અને કશાકનું કાર્ય છે જો આ બીજ છે એ કારણ છે પણ ફળમાંથી જન્મેલું કાર્ય છે બીજમાં શું જન્મ્યો અંકુર અંકુર શું છે બીજનું કાર્ય છે પણ છોડનું કારણ છે વૃક્ષનું કારણ છે આ વૃક્ષ શું છે અંકુરનું કાર્ય છે ફળનું કારણ છે આ ફળ શું છે વૃક્ષનું કાર્ય છે બીજનું કારણ છે આ બીજ શું છે વૃક્ષનું કાર્ય છે અંકુરનું કારણ છે આ દરેક દરેક વસ્તુ છે ને એક દ્રષ્ટિબિંદુથી કાર્ય છે બીજા દ્રષ્ટિબિંદુ કારણ છે આ રીતે સમગ્ર કાર્ય કારણની શૃંખલા આ સમગ્ર જગત કેવું છે કાર્યકારણની શૃંખલા રૂપમાં છે એટલે પ્રકૃતિ કહો કે માયા કહો કેવી છે કાર્ય તો જગત જો કાર્યકારણ હોય તો એનું બીજ માયામાં હોવું જોઈએ ને એટલે પ્રકૃતિ કેવી છે કાર્યકારણાત્મિકા છે ઉભયાત્મિકા છે એમાં કાર્યકારણ બંને રહેલું છે એને પ્રકૃતિ કહેવામાં આવ્યું જ્ઞાન અંતુ અન્યતમો ભાવ હે વ્યો ભાવ કેવો છે જ્ઞાન છે ચેતન્ય રૂપ છે પુરુષ સ અભિધીયતે એને પુરુષ કહેવામાં આવે છે તો આટલું વર્ણન કર્યું અત્યાર સુધી કે પ્રલયમાં એક નિર્વિકલ્પ પરમાત્મા હતો જ્ઞાન સ્વરૂપ પછી જ્યારે એનું પ્રતિબિંબ પ્રકૃતિમાં પડ્યું ત્યારે પછી આ બે તત્વો જન્મ્યા એક તત્વને પ્રકૃતિ કહેવામાં આવી બે તત્વને પુરુષ કહેવામાં આવ્યો જે કાર્યકારણ રૂપિણી છે ત્રિગુણાત્મિકા છે એને પ્રકૃતિ કહેવામાં આવી જે ચૈતન્ય રૂપ છે જ્ઞાન રૂપ છે એને પુરુષ કહેવામાં આવ્યો આ પ્રકારે આ સૃષ્ટિનું વર્ણન અહીંયા કરે છે આપણે આગળ જોઈશું એને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सच्चिदानन्दरूपाय
विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरकः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिवृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरु